नमस्कार, आईडी यूनिट 9 सारी स्पेशल एजुकेटर पंडिया पूनमबेन हिम्मतलाल, ब्लॉक जलालपुर। आज मारो टॉपिक छे बाळकों ने जुदी जुदी संवेदनाओनो ख्याल आपवो। 2016 ना एक्ट प्रमाणे 21 प्रकारनी दिव्यांगता छे। ते दिव्यांगता अंतर्गत घणी बधी दिव्यांगतावाळा बाळकोने संवेदनानी तकलीफ अनुभवाय छे, जेमां ब्लाइंड अने एचए बाळको तो संवेदना अनुभवे छे, परंतु तेओने ख्याल होतो नथी, एटले के कॉन्सेप्ट क्लियर होतो नथी। तो आ माटेनी तालीम खूब जरूरी छे। घणीवार नानी उमरना बाळकोमां तेमना वालीओने पण खबर होती नथी કે બાળક આવા પ્રકારની સંવેદના અનુભવી શકતું નથી। વિકસિત દેશોમાં જાહેર સ્થળોમાં પણ આવા બાગ બગીચાઓ સેન્સરી ડેવલપમેન્ટ માટેના આવેલા છે। આપણે ત્યાં ભારતમાં બેંગ્લોરમાં સેન્સરી ડેવલપમેન્ટ માટેનો એક પાર્ક જોવા મળે છે। આપણે જીવન જરૂરી વસ્તુઓમાંથી જેવી રીતે બાળકને સેન્સરીનો અનુભવ કરાવી શકીએ તે માટેને આજે મારો નાનો એવો પ્રયત્ન છે। સૌ પ્રથમ આપણે લેશું તો સેન્સરીની અંદર દ્રષ્ટિ છે, તો દ્રષ્ટિથી બાળક જોઈ અને જે કોન્સેપ્ટ શીખવી શકાય તેની અંદરથી છે ઊંચું અને નીચું, ઉપર અને નીચે, અને ઊંચું અને નીચું બે કોન્સેપ્ટ આ જોઈ અને બાળકને શીખવી શકાય। ત્યારબાદ આવે છે પારદર્શક અને અપારદર્શક। આની પારદર્શક એટલે કહેવામાં આવે છે કે આની આપણે જોઈ શકીએ છીએ, કાચની અંદરથી અથવા પ્લાસ્ટિકની અંદરથી આર પાર દેખાય છે એટલે પારદર્શક કહેવાય છે। આની અંદર પાણી ભરેલું છે, શરબત ભરેલું છે, ભરેલું છે કે ખાલી છે એ બધું આપણે જોઈને બાળકને શીખવી શકીએ છીએ। આ અપારદર્શક છે, આની અંદર ભરેલું છે, ખાલી છે કે કોઈ શરબત છે કે કંઈ ભરેલું નથી એ આપણને ખબર પડતી નથી, કેમ કે આ અપારદર્શક વસ્તુ છે સ્ટીલની। ત્યારબાદ આપણે લઈ શકીએ છીએ જોઈને છીછરું। આ વસ્તુ છે એ છીછરી છે, જ્યારે આ વસ્તુ છે એ ઊંડી છે। ત્યારબાદની આપણી સંવેદના આવે છે તે છે સ્પર્શેન્દ્રિય, જે આપણે સ્પર્શ દ્વારા ખબર પડે છે। તો આ વસ્તુ છે રૂ, જે એકદમ પોચી છે, જે આપણે બાળકને હાથમાં દઈને આવી રીતે કહી શકીએ છીએ કે આ પોચું। એવી જ રીતે આ પથ્થર, તો કડક, જેને આપણે દબાવી શકાતું નથી એટલે આ કડક વસ્તુ છે। ત્યારબાદ આવે છે લીસું અને ખરબચડું। આવી રીતે બાળકને હાથ પર કરાવી અને આ લીસું છે, જ્યારે આ છે ખરબચડું છે। તેવી જ રીતે અણીદાર વસ્તુ તીક્ષ્ણ, તો આ છરી છે, જેની અણી છે અણીદાર વસ્તુ છે। તેવી જ રીતે આ કાતર છે તીક્ષ્ણ વસ્તુમાં આવે છે। ત્યારબાદની આપણી સ્વાદેન્દ્રિય છે, જે જીભ દ્વારા આપણે સ્વાદ લઈ અને અનુભવ કરી શકીએ છીએ। તેની અંદર આપણે લઈ શકીએ ગળો સ્વાદ, જે ગોળ લીધેલો છે અહીંયા મેં, તો ગોળની નાની એવી પેલી જીભ પર બાળકને મુકાવી અને જે સ્વાદ લે છે એને ગળો સ્વાદ કહેવાય, એવો અનુભવ એને કરાવડવાનો છે। ત્યારબાદ બીજો સ્વાદ છે તીખો, એટલે કે મરચાં, લીલા મરચાં અથવા તો લાલ મરચાં એ મૂકી સ્વાદ જીભ પર મૂકી અને જે સ્વાદ લઈએ છીએ તે તીખો, જે એચઆઈ બાળક છે ને આવી રીતે સાઇન કરીને પણ શીખવી શકાય છે કે આ તીખો છે એમ। ત્યારબાદ છે મીઠું, ખારો, જે મીઠું છે એનો સ્વાદ આપણને ખારો આવે છે જે જીભ પર મૂકતા, એટલે ખારા સ્વાદને આપણે મીઠા દ્વારા એને અનુભવ કરાવી શકીએ છીએ। ખાટો સ્વાદ છે ત્યારબાદ, તો લીંબુનું ટીપું મૂકવાથી જે સ્વાદ આવે છે બાળકને કહેવાનું, જે સ્વાદ જે અનુભવાય છે તે ખાટો સ્વાદ છે। એવી જ રીતે જે ફળો હોય છે, સંતરા છે, આ કમરક છે, જે ખાટા ફળો છે એ ખાટા ફળોને ચખાડીને પણ બાળકને શીખવી શકાય છે। ટમેટો જેનો સ્વાદ ખાટો હોય છે, આવી રીતે ઘરમાં જે આપણી આગળ ઉપલબ્ધ હોય છે એમાંથી આપણે શીખવી શકીએ છીએ। ત્યારબાદ એક સ્વાદ આવે છે તુરો, જે આપણે કેરીની ગોટલી લીધી છે તો ગોટલી મમળાવે અને ચાવે તો એનો જે સ્વાદ આવે છે એ તુરો આવે છે। એવી જ રીતે સોપારી છે, સોપારીનો જે કટકો મૂકીએ મોઢામાં તો જે સ્વાદ આવે છે એ સ્વાદ તુરો છે, એવું બાળકને શીખવી શકાય।
ત્યારબાદ એક સ્વાદ છે કડવો, જે આપણે શાકભાજી અંદર લઈએ તો કારેલું તો કડવો આવે છે, તેવી જ રીતે ઘરમાં જો આવી રીતે આ સુદર્શન છે એટલે કે જે કોઈ કડવી દવા હોય એ થોડી એવી બાળકની જીભ પર મૂકી અને એને કહેવાનું કે આ તું જે અનુભવ કરે છે એ સ્વાદ કડવો છે. ત્યારબાદ સ્વાદેન્દ્રિય પછી આપણી એક આવે છે તો ધ્રાણેન્દ્રિય, જે નાકથી ગંધ લઈએ છીએ આપણે, એના બે પ્રકાર આપણે પાડીએ છીએ અથવા જુદા જુદા તીવ્ર મંદ સુગંધ અને દુર્ગંધ એવા એવી રીતના આપણે ક્લાસિફિકેશન કરીએ છીએ. તેની અંદર આ અત્તર છે તો રૂમાલની અંદર બાળકને રોલ કરીને સુગંધ આપીએ તો આ મંદ અને સુગંધ જે આવે છે એ અત્તરની છે. તેવી જ રીતે આ બામ છે તો બામને આપણે સુગંધ લેવડાવીએ તો એ તીવ્ર છે અને એ એક પ્રકારની સુગંધ છે. ત્યારબાદ આવો સ્પ્રે, તો સ્પ્રે કરાવીને આપણે બાળકને સુગંધ લેવડાવી શકીએ કે આ જે છે એ સુગંધ છે. તેવી જ રીતે ઘરમાં જો ઉપલબ્ધ હોય તો આમ પાવડર એવી વસ્તુઓ લઈ શકાય છે અને એને જુદી જુદી રીતે અનુભવ કરાવી શકાય છે અને એની તાલીમ આપી શકાય છે ધ્રાણેન્દ્રિયની. ત્યારબાદ આવે છે તે સ્વર્ણેન્દ્ર, જે આપણે કાનથી સાંભળીએ છીએ સ્વર્ણેન્દ્રિય, જે શ્રવણો જુદે જુદે શ્રવણ કરીએ છીએ, અવાજો દિવસ દરમિયાન જુદા જુદા ઘણા બધા અવાજો આપણે સાંભળીએ છીએ, તો તેની અંદર છે મંદ અને તીવ્ર અવાજો. તો આ ચાવીનો અવાજ એકદમ મંદ, પછી ઘંટી તીવ્ર અવાજ, એવી રીતે જુદા જુદા ઘણા અવાજો હોય છે. પહેલાં આપણે બધા અવાજો જે આપણે લેવા માંગીએ છીએ એની અવાજ પહેલાં એમને આમનેમ સમજાવી દેવાનો છે, પછી બાળકને બ્લાઇન્ડ સ્પોટ કરવાનો છે એટલે આંખ પર પટ્ટી બાંધી દેવાની છે, પછી આ અવાજો કરવાના છે. આપણે અવાજ કરીએ એટલે બાળક કહે છે ચાવીનો અવાજ, પછી ઘંટીનો અવાજ, પછી કૂકરાનો અવાજ, પછી વિસલનો અવાજ. એવી જ રીતે ઘરમાં કૂકરની વિસલનો અવાજ, એકદમ ધીમો તો મંદ પાણી ટપકતું હોય એનો અવાજ, બહાર ચકલી બોલતી હોય તો એનો અવાજ, કૂતરું ભસતું હોય તો એનો અવાજ, કોઈ વાહન નીકળે તો એનો અવાજ. આપણે ધીરે ધીરે બાળકને અવાજની જે સ્વર્ણેન્દ્રિય છે એની અંદરથી આપણે એને એની તાલીમ પણ આપી શકાય છે. આવા બાળકોને આવી જુદી જુદી તાલીમથી એમની સેન્સરી ડેવલપ થઈ છે અને બાળકને શિક્ષણની અંદર પણ આ ખૂબ કામ આવે છે. આશા રાખું છું કે વાલીઓને આ તાલીમ, આ બાળકોને ઘરે રહીને આ તાલીમ આપવામાં ખૂબ ઉપયોગી બનશે. આભાર.